ખેરાલુ તાલુકાના રાપુરા ગામે પ્રથમવાર શ્રી તપોધન બ્રહ્મ સમાજના સંમેલનનું આયોજન કરાયું. ખેરાલુ તાલુકાના રામપુરા ગામે પ્રથમવાર શ્રી તપોધન બ્રહ્મ સમાજના સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. 5-9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહ લગ્ન ઉત્સવની મહેક ચારે બાજુ પ્રસરી. ખેરાલુ તાલુકાના રામપુરા ગામે શ્રી તપોધન બ્રહ્મ સમાજના સહુ પ્રથમવાર રંગેચંગે સફળતાપૂર્વક સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં 5 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી. રામપુરા ગામે યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવની શરૂઆત પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીના હસ્તે રીબીન કાપીને કરવામાં આવી હતી, જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, હેમંતભાઈ શુકલ વિધાનસભા સંયોજક, પાલિકા પ્રમુખ ખેરાળુ ગિરીશભાઈ રાવલ પ્રમુખ શ્રી વેલફેર ટ્રસ્ટ પાલનપુર, સુમતીભાઈ રાવલ માલણ, સામાજિક આગેવાન મનુભાઈ કે વડાદ પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રમુખ જનક એસ રાવલ રામપુરા હાલ પાલનપુર, ઉપપ્રમુખ દિનેશ આર રાવલ, મંત્રી કુંદન રાવલ, અતુલભાઈ બી ઓડિટર, સિદ્ધપુર એડવોકેટ તેમજ આયોજન સમિતિ દ્વારા ખૂબ જ મહેનત ઉઠાવી હતી. ખાસ માંગલિક પ્રસંગે ગણેશ સ્થાપના, અગ્ન સવતી, માળા મુહૂર્ત, હસ્તમેળાપ, કન્યા વિદાય કાર્યક્રમ નોંધનીય રહ્યો હતો. ભોજનદાતા ભાનુપ્રસાદ પી રાવલ સમૂહ લગ્નોત્સવ દાન આપનાર દાતાઓ સાથે આનંદ ઉલ્લાસ છવાયો હતો. ગગનવેધી મંત્રોચ્ચાર સાથે વાતાવરણ દીપી ઉઠ્યું હતું અને સાથે રવિ મહારાજે વિશિષ્ટ પૂજા અર્ચના કરી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રસિકભાઈ રાવલ રામપુરા, હસમુખભાઈ રાવલ બળાદ અને ચેતનભાઈ રાવલે રામપુરા કર્યું હતું અને સમૂહ લગ્નોત્સવની સફળતા અને આયોજકપૂર્વકની મહેક તપોધન સમાજ સહિત ચારે બાજુ પ્રસરી હતી. અહેવાલ વિશાલભાઈ રાવલ, બનાસકાંઠા, પાલનપુર.